જળબંબાકાર ની સ્થિતિ સર્જાય છે જેનો આકાશી નજારો માત્ર ન્યૂઝ એટીન ગુજરાતી પર આ દ્રશ્યો ગીર સુત્રાપાડાના છે સુત્રાપાડા તાલુકાના લાઠી ગામે આ રીતે સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે જોઈને એવું જ કહી શકાય કે જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં પાણી છે ન્યુઝિન ગુજરાતી પર વરસાદનું સતત કવરેજ અને આકાશી ડ્રોન ની મદદથી સુત્રાપાડાની તસવીરો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ લાઠી ગામે નાળિયેરના બગીચા મગફળીનો પાક બધું જ પાણીમાં જોવા મળી રહ્યું છે પાણીમાં જોવા મળી રહ્યા છે આ આકાશી દ્રશ્યો સુત્રાપાડાની ગાયત્રી સોસાયટીના છે જ્યાં વરસાદી પાણી ભરાયું છે ન્યૂઝ પર આકાશી દ્રશ્યો કે જ્યાં સોસાયટીની અંદર ચાર થી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું હોવાની જાણકારી મળી રહી છે તો સુત્રાપાડામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને પણ અપડેટ મળી રહી છે સમગ્ર સૌરાઠ પંથકની અંદર મેઘરાજા બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે ન્યુઝીલેન્ડ ટીમ પહોંચી છે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે આકાશી દ્રશ્યો તેની અંદર અનેક શહેરો અને ગામડાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો સાથે જ અનેક ગામના જે ખેડૂતો છે તેને મોટી હાલાકી અને પરેશાની પણ અહીં જોવા મળી રહી છે કારણ કે અનેક ગામો આ રીતે પાણીમાં ડૂબ જોવા મળી રહ્યા છે તો અનેક હજારો હેક્ટર ખેતીની અંદર પણ પાણી છે છે તે ફરી હજુ પણ નથી પહોંચ્યું પરંતુ તેની સાથે જ પહેલા ન્યુઝ ટીમ છે આ ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે આપણે બતાવી રહી છે અને જે સૂત્રાપાડા વિસ્તાર છે તેની અંદર માત્ર હવે મેઘરાજાએ અહીં વિરામ લીધો છે પરંતુ ચોક્કસ માની શકાય કે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને અવિરત વરસાદને કારણે લોકોમાં છે તે હાલાકી છે જોવા મળી રહી છે અને આ આકાશી દ્રશ્યો કદાચ ના ભૂતોના ભવિષ્ય એ રીતના આ દ્રશ્યો છે આજ ન્યૂઝની ટીમ છે આપને બતાવી રહી છે સૂત્રાપાડા વિસ્તારના સૂત્રાપાડા શહેરના કારણ કે સૌરાઠ પંથકમાં એમાં પણ સૌથી વધુ જૂનાગઢ

તંત્ર નથી પહોંચી શક્યું ત્યાં ન્યૂઝીલેન્ડ ટીમ છે તે પહોંચી ગઈ છે અને ન્યૂઝીલેન્ડ ટીમ આપણા દર્શકોને સતત આ દ્રશ્યો છે તે બતાવી રહી છે કે કઈ રીતની જે તારાજી છે તે આ વરસાદ જે મેઘરાજા અવિરત વરસી છે અને તેને લઈને જે મોટી પરેશાની છે તે લોકોમાં જોવા મળી રહી છે છેલ્લા કલાકથી જે રીતે મેઘરાજા અહીં વરસી રહ્યા છે અવિરત વરસાદને કારણે લોકોમાં હાડ મારી છે જોવા મળી રહી છે સાથે જે રીતે મેઘરાજાએ અહીં વિરામ લીધો છે વરસાદે તેને લઈને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે પરંતુ હજુ પણ અનેક ગામો એવા છે કે સંપર્ક વિહોણા છે અનેક ખેતરો એવા છે કે જેમાં પાંચ પાંચ દસ દસ ફૂટ છે તે પાણી છે તે ભરાઈ ગયા છે અને તેમ છતાં પણ તંત્ર હજુ કહી રહ્યું છે કે અમે જોશું પરંતુ ન્યુઝની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ આપને આ બતાવી રહી છે કે વાસ્તવિકતા શું છે અને ખરેખર જે વિસ્તારો છે જે ખરેખર જે ગલીઓ છે જે મહોલ્લાઓ છે જે રોડ રસ્તાઓ છે તેની શું સ્થિતિ જોવાનો પ્રયાસ ન્યૂઝની ટીમ કરી રહી છે તેને લઈને જ આકાશી દ્રશ્યો બતાવી ન્યૂઝની ટીમ આપને આ દ્રશ્યો બતાવી રહી છે કે કઈ રીતના આ જે સમગ્ર જે વિસ્તાર છે તે પાણીમાં હાલ ગરકાવ થઈ ગયો છે અનેક નાળાઓ છે તે ભરાઈ ચૂક્યા છે અનેક રસ્તાઓ છે તે બ્લોક થઈ ગયા છે અને તેને લઈને જ અવિરત મેઘરાજા જે વરસી રહ્યા છે તેને લઈને ચોક્કસ લોકોમાં મોટા પ્રમાણમાં હાલાકી છે તે જોવા મળી રહી છે લોકો છે આ તે પરેશાન થઈ રહ્યા છે પરંતુ ચોક્કસ એ માની શકાય કે અવિરત વરસાદને કારણે લોકોને હાડમારી તો થઈ છે તો પરંતુ જગતના તાટ માટે ક્યાં ક્યાં આ અમૃત વરસાદ તો છે પરંતુ હજુ પણ મોટું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે કારણ કે અવિરત આજે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કમરસમા પાણી ગામોમાં પણ ઘૂસી ગયા છે અને અનેક જે શહેરો છે જે અનેક વિસ્તારો છે અનેક જે ખેડૂતો છે અનેક જે ખેતરો છે તેમાં પણ પાણી છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ન્યૂઝીલેન્ડ ટીમ આપણે આ જે ડ્રોની આકાશી દ્રશ્યો છે એ આપણે બતાવી રહી છે અને એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે ના ભૂતોના ભવિષ્ય કારણ કે ન્યૂઝીલેન્ડ ટીમનો એક જ આશ્રય છે કે તંત્ર સુધી આ સમગ્ર વાત છે તે પહોંચે અને લોકોની જે હાડમારી જે લોકોની પરેશાની છે તે તંત્ર સુધી પહોંચે અને લોકો છે આ તે પરેશાનથી દૂર થાય તે પ્રકારનો પ્રયાસ છે ન્યૂઝની ટીમ અહીં કરી રહી છે તેને લઈને જ અવિરત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી અમારા પ્રતિનિધિઓ અમારા રિપોર્ટરો છે આપને અવિરત આ ખબરો છે તે આપી રહ્યા છે અને જે સતત જે વરસાદ વરસી રહ્યો છે સોરઠ પંથકની અંદર એમાં પણ જે સૂત્રાપાડા ગીર સોમનાથ અને કોડીનાર જે વિસ્તારો છે વેરાવળ છે એ અવિરત વરસાદ છે વરસી રહ્યો છે તેને લઈને જનજીવન પ્રભાવિત અહીં જોવા મળી રહ્યું છે કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન ગીર સોમનાથ પગલા લેવામાં આવે તેમાં સફળતા પણ મળી રહી છે તો સુત્રાપાડામાં વરસાદ થી તબાહી એનડીઆરએફની ટીમ સુત્રાપાડા પહોંચી છે તે વરસી રહ્યો છે તેને લઈને સરકાર તરફથી પણ